नमस्कार विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित गम्मत प्रकरण नौ मारो मजानो दिवस बराबर छे। एमां आगळ आपणे बे पार्ट शीखी गया छे। आजे पार्ट नंबर त्रण, एमां आपणे कया महीनामां केटला दिवसो होय छे ए शीखवाना छीए, बराबर छे। आगळ आपणे गुजराती अंग्रेजी महीनाओ शीखी गया। गुजराती महीना ने बीजा कया नामे ओळखवामां आवे छे? तो के ईसवीसन आधारित महीनाओ अने अंग्रेजी महीना, सॉरी गुजराती महीना एटले के विक्रम संवत आधारित महीनाओ, बराबर छे। गुजराती महीना अने एटले के विक्रम संवत आधारित अथवा विक्रम संवत प्रमाणेना महीना अने अंग्रेजी महीना एटले के ईसवीसन प्रमाणे, बराबर छे। ईसवीसन प्रमाणे बराबर गुजराती महीनाओमां कया कया आवे? कार्तक, माक्षर, पौष, माह, फागण, चैत्र, वैशाख, जेठ, अषाढ, श्रावण, भादरवो अने आसो। अंग्रेजी महीनामां जान्युआरी, फेब्रुआरी, मार्च, एप्रिल, मे, जून, जुलाई, ऑगस्ट, सप्टेम्बर, ऑक्टोबर, नवेम्बर अने डिसेम्बर, बराबर छे। लाइन टू लाइन 1-12 महीनाओ तमने आवडવા જોઈએ, બરાબર। ચલો શું કહે છે જુઓ, નીચે દરેક ગુજરાતી મહિનાના લગભગ 30 દિવસો જ હોય છે। ગુજરાતી મહિનાઓના લગભગ કેટલા દિવસો હોય છે? બધા જ મહિનાઓના લગભગ 30 દિવસો હોય છે, 30 દિવસો હોય છે, બરાબર છે। ચલો અંગ્રેજી મહિનાઓ કયા કયા હતા? તો કે ચલો લખીએ અહીંયા, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, ખાસ યાદ રાખવાના છે આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો જૂન, સાતમો જુલાઈ, આઠમો ઓગસ્ટ, નવમો સપ્ટેમ્બર, દસમો ઓક્ટોબર, 11 નવેમ્બર અને 12 ડિસેમ્બર। અત્યારે ડિસેમ્બર મહિનો ચાલે છે, એટલે કે 12મો મહિનો ચાલે છે, બરાબર છે। ચલો એના દિવસો જોઈએ, કયા મહિનાના કેટલા દિવસો હોય છે। ગુજરાતી મહિનામાં તો લગભગ કેટલા દિવસો હોય છે? 30 દિવસો હોય છે, આ વસ્તુ આપણે જોઈ લીધું, બરાબર છે। ચલો હવે અંગ્રેજી મહિનાઓ આપેલા છે એમાં કયા મહિનાના કેટલા દિવસો હોય છે, તો તમને યાદ રાખવાની એક સરળ રીત છે। આ રીતે તમારે મુઠ્ઠી વાળવાની છે, બરાબર છે। આ રીતે શું કરવાનું છે? મુઠ્ઠી વાળવાની છે। એમાં જુઓ, પહેલાં શું આવે છે? ટેકરો આવે છે, શું આવે છે? ટેકરો આવે છે, પછી ખાડો, ટેકરો, ખાડો, બરાબર છે, એ રીતે આવે છે, બરાબર। તો જુઓ શું કરવાનું છે, ટેકરો આવે છે, બરાબર, જાન્યુઆરીથી ચાલુ કરવાનું છે, ટેકરા ઉપર જાન્યુઆરી, ખાડામાં ફેબ્રુઆરી, ટેકરા ઉપર માર્ચ, એ રીતે, બરાબર, પછી ખાડામાં એપ્રિલ, બરાબર, એ જ રીતે ખાડો ટેકરો કરવાનો છે, બરાબર। ચલો જાન્યુઆરી ટેકરા ઉપર આવે છે, એટલે જે મહિનો ટેકરા ઉપર આવે છે એના કેટલા દિવસો? 31 દિવસ, કેટલા? 31 દિવસ। અને જે મહિનો ખાડામાં આવે છે એના કેટલા દિવસો? તો કે 30 દિવસ, ખાસ યાદ રાખજો। ટેકરા ઉપર મહિનો આવે તો 31, ખાડામાં આવે તો 30, બરાબર છે। ચલો હવે ખાસ એક મહત્ત્વની સૂચના કે ફેબ્રુઆરી મહિનો એક એવો છે, બરાબર છે, કે જેના કેટલા દિવસ હોય છે? 28 અથવા 29 દિવસ હોય છે, બરાબર। ફેબ્રુઆરી એક જ મહિનો એવો છે કે જેના 28 કે 29 દિવસ હોય છે, બરાબર। ચલો ફેબ્રુઆરી ક્યાં આવે છે? ખાડામાં આવે છે, બરાબર। જાન્યુઆરી ટેકરા ઉપર આવે, એટલે જાન્યુઆરીના કેટલા દિવસ? તો કે
31 દિવસ હોય છે, બરાબર? તો તમને એમ થશે કે ફેબ્રુઆરી ખાડામાં આવે છે તો એના કેમ 30 દિવસ નહીં? તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ફેબ્રુઆરી ભલે ખાડામાં આવે છે પણ આ એક જ મહિનો એવો છે જે ટૂંકો છે, એટલે કે એના દિવસ કેટલા છે? 28 અથવા 29. કેટલા દિવસ? 28 અથવા 29 દિવસ હોય છે. ચલો, જાન્યુઆરી ખાડામાં, ફેબ્રુઆરી પછી પાછો ટેકરા ઉપર આવ્યો માર્ચ, તો એના કેટલા દિવસો હશે? 31, બરાબર? કેટલા? 31. પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. એપ્રિલ ક્યાં આવે છે? ખાડામાં આવે છે, તો એના કેટલા હશે? 30, બરાબર? 30 દિવસો. મે ક્યાં આવે છે? તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે ક્યાં આવે છે? ટેકરા ઉપર, તો એના આવશે 31 દિવસો, બરાબર? મે પછી જૂન, તો ક્યાં આવે છે? ખાડામાં, તો એના કેટલા દિવસો હશે? 30 દિવસ. પછી જુલાઈ ટેકરા ઉપર, તો એના કેટલા દિવસો હશે? 31 દિવસ. ચલો જો, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, બરાબર છે? ટેકરો આવી ગયો. હવે પાછું ફરીથી ટેકરા ઉપરથી શરૂ કરવાનું છે, બરાબર છે? ઓગસ્ટ. શું આવશે પાછું ટેકરા ઉપર? ઓગસ્ટ, બરાબર? તો જુલાઈ પણ ટેકરા ઉપર હતો, ફરીથી સ્ટાર્ટ કર્યું છે, એટલે ફરીથી ઓગસ્ટ આવ્યો ટેકરા ઉપર, તો એના કેટલા દિવસો હશે? 31 જ હશે, બરાબર છે? કેટલા દિવસો? 31. પછી સપ્ટેમ્બર ખાડામાં આવે છે, તો એના કેટલા દિવસો હશે? 30. પછી ઓક્ટોબર ક્યાં આવે છે? ટેકરા ઉપર, તો એના 31. નવેમ્બર મહિનો ખાડામાં આવે છે, એટલે એના 30 દિવસ. અને ડિસેમ્બર ટેકરા ઉપર આવે છે, એટલે એના 31 દિવસ, બરાબર છે? આ રીતે ખાસ યાદ રાખજો, જો ટેકરા ઉપર મહિનો આવતો હોય તો એના 31 દિવસ. ખાડામાં જે મહિનો આવે છે, તમને લાઇન ટુ લાઇન મહિનાઓ આવડતા હશે તો જ આ વસ્તુ આવડશે, નહીંતર ખોટું પડશે. એટલે પહેલાં 12 મહિના તમારે મોઢે પાકા કરવાના છે અને પછી એના આધારે દિવસો ગણતા શીખવાનું છે, બરાબર છે? ટેકરા ઉપર આવે તો કેટલા દિવસ? 31, અને ખાડામાં આવે તો 30, બરાબર છે? ફેબ્રુઆરી મહિનો એક જ એવો છે જેના કેટલા દિવસ હોય છે? તો કે 28 કે 29, બરાબર છે? લીપ યર આવે છે ને, તો ફેબ્રુઆરી એક જ મહિનો એવો છે જેના 28 કે 29 દિવસ હોય છે. તો આ રીતે હવે તમને દિવસમાં ખબર પડી જાય. અત્યારે ડિસેમ્બર મહિનો ચાલે છે, તો કેટલા દિવસ હશે ડિસેમ્બરના? 31 દિવસ હશે, બરાબર છે? આ વખતે છેલ્લી કઈ તારીખ આવશે? 31 તારીખ આવશે. નવેમ્બર મહિનો હોય તો એના કેટલા દિવસ હોય? 30 દિવસ હોય, બરાબર છે? આગળ આપણે શીખી ગયા હતા કે 12 મહિના એટલે કે એક વર્ષ, બરાબર છે? તો આ વસ્તુ તમને આવડવી જોઈએ, બરાબર? તો તમને કયા મહિનામાં કેટલા દિવસો આવે છે એ વસ્તુની હવે ખબર પડી ગઈ હશે. ત્યાર પછી ચલો, શું કહે છે નવી સૂચના એ, કે પ્રશ્ન નંબર 4 છે કે મહિનાઓના ચાર્ટના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. મહિનાનો ચાર્ટ આપેલો છે, એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો, શું કહે છે? જો, વિક્રમ સંવત પ્રમાણે ખૂટતા મહિનાઓના નામ લખો. શું કહે છે? વિક્રમ સંવત પ્રમાણે ખૂટતા મહિનાઓના નામ લખો. ચલો, પહેલા નંબરમાં આપેલું છે તમને કારતક. કારતક આપ્યું છે, ખાલી જગ્યા આપી છે, પછી આપ્યું છે પોષ, પછી ખાલી, પછી આપ્યું છે મહા, પછી ખાલી જગ્યા, પછી ચૈત્ર, પછી આપ્યું છે વૈશાખ, પછી આપ્યું છે ખાલી જગ્યા, પછી ખાલી જગ્યા શ્રાવણ, પછી ભાદરવો અને ખાલી જગ્યા, બરાબર છે? આ રીતે આપેલું છે. તો તમને 12 મહિનાના નામ આવડતા હોય તો આ વસ્તુ આવડે જ, બરાબર છે? 12 મહિનાના નામ તમને આવડતા હોય તો આ વસ્તુ આવડે જ.
चलो गुजराती महीना એટલે કે વિક્રમ સંવત પ્રમાણેના મહિના એટલે કે ગુજરાતી મહિના કાર્તક કાર્તક પછી કયો મહિનો આવશે તો માગસર તો અહીંયા લખવાનું છે માગસર કઈ રીતે લખાય છે ખાસ ધ્યાન રાખજો કાર્તક માગસર પોષ મહા ત્યાર પછી કયો આવે ફાગણ ફાગણ પછી ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ તો અહીંયા લખીશું જેઠ પછી અષાઢ તો અહીંયા આવશે અષાઢ શ્રાવણ ભાદરવો અને છેલ્લો મહિનો આસો કાર્તક માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો બરાબર છે આ 12 મહિનાઓ છે કયા મહિનાઓ છે વિક્રમ સંવત પ્રમાણેના મહિનાઓ એટલે કે ગુજરાતી મહિનાઓ બરાબર છે ચલો ઈસવીસન પ્રમાણે આવતા મહિનાને તેના ક્રમ સાથે જોડો બરાબર છે અહીંયા જોડકું આપેલું છે ઈસવીસન પ્રમાણે એટલે કે અંગ્રેજી મહિનાઓ આપેલા છે એને એના ક્રમ સાથે જોડવાનું છે ચલો જાન્યુઆરી આપ્યું છે અહીંયા જાન્યુઆરી પછી આપ્યું છે માર્ચ પછી આપ્યું છે ફેબ્રુઆરી ફેબ્રુઆરી પછી આપ્યું છે જૂન અહીંયા આપ્યું છે મે અને અહીંયા આપ્યું છે એપ્રિલ અહીંયા આપ્યું છે પહેલો પછી આપ્યું છે બીજો ત્રીજો ચોથો અને પાંચમો અને છઠ્ઠો બરાબર છે ચલો જોડીએ જાન્યુઆરી તો તમને ખબર પડે જ પહેલો તો એને પહેલાં સાથે જોડવાનું છે તો સીધી જ લીટી આવશે માર્ચ તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ત્રીજો મહિનો છે એટલે અહીંયા આવશે ફેબ્રુઆરી કયો મહિનો છે બીજો ત્યાર પછી જૂન છઠ્ઠો ત્યાર પછી મે પાંચમો અને એપ્રિલ ચોથો મહિનો છે એટલે એને ચોથા સાથે જોડીશું આ રીતે જોડકા પૂછાય તો તમને આવડવા જોઈએ